અને દેવના દીધેલા હોય હારો આકલો કરી શકે યાર, જે કે જાજી માનતા ના હોય દેવના દીધેલા હોય એનાથી પડકારો થાય, પડકારો જેવા તેવાથી થાય નહીં. ઘણા તમે જોજો મરદ માણા હોય અંગે અંગમાં દાતારી ભરી હોય, પૈસા નો હોય પણ કાળજું મોટું હોય. કોઈને આગ લાગું છું તો કોઈને નૂર લાગું છું, ખરેખર તો હાવ ખાલી છું યાર, સતા ભરપૂર લાગું છું. કાઈ નો તમારી આગળ પડકારો જેવો કરે, તમને એમ થાય ગમલા આખી સોસાયટી નું હાટું કરી નાખવાનો, એ પડકારાની કિંમત છે. અને ઘણા સતા પૈસા લુખા દેખાય, આ કઠણાઈ તો જુઓ યાર. કોઈને આગ લાગું છું તો કોઈને નૂર લાગું છું, ખરેખર તો હાવ ખાલી છું. ભરત બાપુ સતા ભરપૂર લાગું છું, કૃપા હોય ને એની એટલે માણા ભરેલો દેખાય. અને તમારી આગળ કાંઈ ન હોય અને તમને દુનિયા સલામ મારતી હોય, તમારી આગળ કાંઈ ન હોય, તમારું માન હોય ભલે પૈસા ન હોય, તો સાંભળી લેવું ભગવાનની કૃપા છે. તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, પણ લોકોને લાગ્યું હું ચકચૂર લાગું છું, ખરેખર તો જે કે હાવ ખાલી છું યાર, સતા ભરપૂર લાગું છું. રાજુ અને હવે સાંભળજો, આ નાજીર કે છે મારે એવી વાતું કરવી છે કે જે તમને કઈક ગળા હેઠો ઘૂંટડો ઉતરે, પછી ગીતો ને છંદો નું બધું ગાવાનું આવી, હજી તો નંબર પડે છે, ફિલ્મ બાકી છે યાર. હવે સાંભળજો, કસોટી પર નાજીર શું ખાલી કાચ નો કટકો, તમારી મારી પરીક્ષા લે તો કદાચ આપણે નાપાસ થાય યાર. કસોટી પર નાજીર શું ખાલી કાચ નો કટકો, પણ આ તો મારી મોગલ ની મહેરબાની છે એટલે કોહી નૂર લાગુ છું યાર, ખરેખર તો હાવ ખાલી છું સતા ભરપૂર લાગું છું. આવી જારે બોટાદની પાવન ધરતી, અને આજથી વર્ષોથી હું બોટાદમાં આવું છું, નાના નાના પ્રોગ્રામ કરતો ત્યારથી બોટાદમાં આવું છું. ભગવાનની એવી કૃપા છે જે કે આજ બોટાદ ડેવલપ પણ એવું થાય છે જબરજસ્ત. જિલ્લો તો છે જ આયા, પણ એવો બોટાદનો જ્યારે વિકાસ છે ને આવી પવિત્ર ભૂમિ ઉપર હું તમે મળ્યા છીએ, ત્યારે કેસરી નંદન ભગવાન હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે. જમદટ જાંબુ વંધ નીલ અંગતને સુગ્રીવ ન રહ્યા, પણ જો હજી લગમાન હજી લગ હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા. દુનિયામાં હનુમાનજી મહારાજે જે સેવા કરી, હનુમાનજી મહારાજે જે રામની ભક્તિ કરી, એનો એક નાનો દાખલો મારે દેવો છે. ભગવાનની કૃપા કેવી હોય, પ્રેમદા બાપુ ગોદડિયાની આ સત્ય ઘટનાનો પ્રસંગ મને યાદ આવે બોટાદની ધરતીમાં, કે હનુમાન છે કેવો. વર્ષો પહેલા બનેલી આ ઘટના, ભગવાન હનુમાનજી મહારાજનો ભગત હતા, પોતે રામના ભગત હતા, સાધુ છે, અને એનું જીવન તમે જો પરોપકારી જીવન હતું એનું, અને હાલતા 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 નીકળી ગયેલા. અને એમાં રાધનપુર જે આજનું છે એ રાધનપુરની એક મસ્જિદ હતી, એ મસ્જિદના મેદાનમાં પ્રેમદા બાપુ ગોદડિયા બેઠા, એટલે ટૂંકમાં વાત કરું, બધા નમાજ પઢવા આવે તો એને વિરોધ કર્યો કે આ તો હિન્દુના સાધુ છે, આ જે હોય હિન્દુના સાધુ એને કહી દો પ્રેમ થયા મેદાન મૂકીને અહીંથી નીકળી જાય. કહેવામાં આવ્યું કે આપ સાધુ છો એટલે બીજું તો અમારે તમને કઈ કહેવાય નહીં, પણ આ મેદાન મૂકી દો, અહીંયા અમને ડિસ્ટર્બ થાય છે, તમે મેદાન મૂકીને નીકળી જાઓ. પ્રેમદા બાપુ એકના બે નથી થતા, બીજી વાર સમજાવવામાં આવ્યા, તમે મેદાન મૂકી દો, અમારે નમાજ પઢવી છે, આમાં ડિસ્ટર્બ થાય છે. પ્રેમદા બાપુ સમજતા નથી, રાધનપુરમાં નવાબની સલ્તનત હતી, રાધનપુર અમદાવાદ વિરમગામ આ નવાબી શાસન હતા, અને એમાં પ્રેમદા બાપુ ડગલું દીધું ને હલ્યા નહીં, ત્યાંથી નીકળવાની વાત ન કરી, એટલે એને રજૂઆત કરી કે સાધુ છે એટલે બીજું તો કઈ કહેવાય નહીં. એટલે નવાબની આગળ ગયા, નવાબને કીધું કોઈ હિન્દુ સાધુ આવ્યા છે, આપણું મસ્જિદનું જે મેદાન છે એમાં ધૂણો ધખાવીને બેઠા છે, અને એ એમ કહે છે કે મારે અહીંથી નીકળવું નથી, તો તમે ગમે એમ કરો. અને એ બાપુને કયો અહીંથી નીકળી જાય, રાધનપુર નવાબ આવે છે. વાત તો મોટી છે, આપને ટૂંકમાં પ્રસંગ કહું છું, જે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં બેઠા છે, હનુમાન કોણ છે એનો દાખલો આપું છું. એ પ્રેમદા બાપુની આગળ રાધનપુરનો નવાબ આવે છે, અને નવાબ આવી અને બાપુને એમ કહે છે કે બાપુ આપ સાધુ છો એટલે બીજું તો કઈ નથી કેતો, પણ આ મેદાન જે છે મેદાનમાંથી તમે નીકળી જાઓ, જ્યાં તમારે રહેવું હોય ને તમને હું કયો તો બંગલો બનાવી દઉં, કયો તો ઝૂંપડી બનાવી દઉં, કયો તો કુટિયા બનાવી દઉં, હું માનું છું સંતોને, પણ તમે આ મેદાન મૂકી દો, અહીંથી તમે નીકળી જાઓ. અને પ્રેમદા બાપુએ ના પાડી, એટલે પોતાના માણસો હતા એને કીધું કે આનો રસ્તો ખરો, કીધું કે નીકળી જાઓ સાધુ, કે ના એમ ન નીકળું. પ્રેમદા બાપુએ કીધું નીકળવું તો છે અહીંથી, અરે રહેવું નથી આયા, પણ એકાદો પરચો દેતો જાવ તો નવાબને ખબર પડે કે મારા હનુમાનની તાકાત કેવી છે યાર. આ પુરાવાવાળી વાત કરું છું, દંતકથા નથી. કોક દીક જાવ તો રાધનપુર આવજો અને જોજો તમે કોક દીક, એ બાપુને ખબર પડી નીકળી જવું છે અહીંથી, પણ મારો હનુમાન કેવો છે દુનિયાને દેખાડવું છે મારે. રાધનપુરના નવાબને પ્રેમદા બાપુ એટલું કહે છે કે નવાબ
आप તમારી તો સત્તા છે જાહોદ જલાલી છે પણ હું એક પથ્થર ઉપાડી અને મસ્જિદના મેદાનમાં ગ્રાઉન્ડમાં મૂકી દઉં આ પાણો હલાવી દો તો અટાણે નીકળી જવાયથી અને પાણો ઉપાડ્યો પ્રેમદા બાપુ ગોદડીએ સાધુ જોવો એનો ભરોહો જોવો એનો વિશ્વાસ જોવો મને યાદ છે જ્યારે સુઈગામમાં રા નવગણના ફિલ્મનું શૂટિંગ હાલતું અને ઉપેન્દ્રભાઈ ત્રિવેદી કંઈક પહેરા કંઈક પહેરશે આ તો પાલવ ઘટ પરમાણ પણ મારું તારું ન ગણે એ તો દેખળ ના હે થાણ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી એમ કીધું કે હું જ્યારે રા નવગણ બની અને ઘોડે ચડ્યો ત્યારે મારી આંખમાંથી આંખુડા પડી ગયા તેથી નવગણના ભાલે નહીં બેઠી હોય જગદંબા તો આજ મારા ભાલે નહીં બેહે અને કાળી ચકલી ઉડીને ક્યાંથી આવી મને ખબર નથી પણ અમારા શૂટિંગમાં જગદંબા ભાલા ઉપર આવીને બેહી ગઈ અને તેથી મને એમ થયું કે આજ નવગણનું પાત્ર લેતો હોય અને જો ભાલાની ઉપર આવી અને ચકલી બનીને બેહી જતી હોય તો તેથી નવગણ ભેળી હાલી જ હોય એમાં શંકાને સ્થાન નથી એ તો ખહુરિયાને ખબર ન પડે એ ગમે એ વાત હું કરે યાર બાકી માં આવે સુકામ ન આવે આવો ભરોહો પ્રેમદા બાપુ ગોદડિયાને હતો અને નાનો એવો ભરતબાબુ પાણો ઉપાડ્યો અને મસ્જિદના મેદાનમાં રાધનપુરમાં આજે જાવ મેદાનમાં પાણો મેલ્યો અને પાણો મેલી અને એટલું કીધું નવાબને નવાબ સત્તાની આગળ મેં એવું સાંભળ્યું છે સાણ પણ કાયમ ન આવે પણ તમારી ત્રેવડ હોય તો પથ્થર હલાવી દો અટાણે અહીંથી નીકળી જાવ અને રાધનપુર નવાબ હવા ઉભા છે માણસોને કીધું કે લઈ લ્યો આ પથ્થર પણ કોની ત્રેવડ છે પાણો હલાવી શકે એ પ્રેમદા બાપુ ગોદડિયાનો મૂકેલો નાનો એવો પથ્થર કોઈનાથી હલતો નથી હનુમાનનું સાનિધ્ય છે એટલે મને પ્રસંગ યાદ આવે પાણો હલ્યો નહીં હાથી બોલાવો હાકડું બાંધી દો આ પથ્થર કેમ ન હલે તોય પાણો ન હલ્યો અને પછી નવાબને ખબર પડી ગઈ છે કંઈક બીજું આમાં લાકડી પડે એમ પગમાં પડી ગયો પ્રેમદા બાપુ ગોદડિયાના અને એટલું કીધું બાપુ તમે મને એ કહો કે તમે એવું કયું જાદુ કર્યું છે કે આ પાણો હલે નહીં પથ્થર આથી એક ડગલું આંખો ન થાય જાદુ શબ્દ જે પ્રેમદા બાપુના કાનમાં પડ્યો ને ત્યારે પ્રેમદા બાપુ ગોદડે ભરત બાપુ એટલું કીધું મેં ભજન કર્યું છે જાદુ નથી કર્યું મેં ભજન કર્યું છે મારા જીવનમાં અને મેં કાંઈ જાદુ નથી કર્યું હવે સાંભળી લ્યો તમારી સલ્તનતની તાકાત પૂરી થઈ ગઈ કે આ થઈ ગઈ રાધનપુરથી પાણો ન હેલ્યો કે સાંભળી લ્યો નવાબ તમે મને નીકળવાની વાત કરી ને ત્યારે મેં હાથમાં પથ્થર લઈને એટલું કીધું તું કે મારો હનુમાન હોય તો ડગલું દેતો ને આઈથી જો મારો હનુમાન હો તો એક ડગલું દેતો ને આયા અને ઈ મારો હનુમાન છે આજે કોક દી જાવ રાધનપુરમાં ઈ મસ્જિદના મેદાનમાં હનુમાન બેઠો છે કોની તેવડ છે ડગલું આખું કરી હકે આ તેવડ છે સનાતન ધર્મની યાર આ હનુમાનજી મહારાજ છે આ ભારત વર્ષના સંતો છે જેને દુનિયાને શીખવાડ્યું છે એવી આપણી આ ભૂમિ છે હેનરી નિક્સન ડોક્ટર હેનરી નિક્સન ક્યારેક વાંચજો સાંભળજો આ વાતું ઇંગ્લેન્ડમાંથી આવવાવાળા ભારતમાં આવીને ભૂરિયાને ભગવા પહેરી લેવાનું મન થઈ જાય એ આપણો આ દેશ છે યાર આપણા ભગવાધારી તો આયા છે જ પણ ભૂરી આવે ભારત જોવા અને એને એમ થઈ જાય કે મારે ભગવો પહેરી લેવો છે એ ભારતની આ ભૂમિ છે અને ત્યારે મને યાદ આવે છે એક ગીત અને પછી આગળ ઉપર મારે પ્રસંગો કેવા છે ધજાળાનો ઠાકર આવી બેઠા છે આપણે તો સનાતન ધર્મના માણસો છીએ આપણા માટે બધા ધર્મ અને બધી જ્ઞાતિ છે કે એક સમાન હોવી જોઈએ અને જો આ આપણામાં નહીં આવે તો જોજો ક્યાંક મોડું ન થઈ જાય યાર ત્યારે મને ધજાળાના ઠાકરને રોકડિયા ઠાકરને યાદ કરતા આ પ્રસંગ યાદ આવે ભરત બાપુનો તો એવો સ્વભાવ છે જે કે સરળ સ્વભાવ અને મનકુટી લાઈ યથા લાભ સંતોષ સદાય રામાયણની ચોપાઈ છે યાર જીવનમાં એવું બનો ઘણા યુવાનો માટે કાયમ બોલું છું કે તમે વર્તમાનની વાત કરું પછી મારે છંદ ગાયથી ગાવો છે આપની આગળ પણ હવે સાંભળી લેજો સમજદાર છે અને મારા નામની વાય સાહિત્યકાર લાગે છે એટલે મેં નક્કી કર્યું છે ક્યાંક બે સાહિત્યની વાત હું કરવી એમ બાકી બોલવાનું એ તો બધું ઠીક છે કાયમનું હોય છે જીવનમાં તમે દુનિયાનું ભલું કરો દુનિયાનું સારું કરો તમારા જીવનમાં તમારા માટે કલ્યાણના કંઈક કામ કરજો આવું કોણ કહેતા હતા રતન ટાટા કહે છે બહુ પ્રસંગો આપણે ચોપડીના બોલું છું આજે બોલું છું હજી બોલવાનો છું આગળ ઉપર પુસ્તકોની વાતું પણ રતન ટાટા કરોડો કમાડા અબજો કમાડા જેના કોઈ આંકડા ન હોય આપ જાણો છો રતન ટાટા કોણ છે રતન ટાટાને એનો ભાઈબંધ એમ કહે છે કે આવી જા મારી હારે તે બહુ પૈસા બનાવ્યા તે બહુ નામ બનાવ્યું તે બધું બનાવ્યું પણ આ દુનિયા મૂક્યા પછી આ તેની કંઈ ખબર છે હું ખાવાનું કે ના કે આવી મારી હારે પણ એમ નામ નહીં 200 વ્હીલચેર લઈ લે 200 વ્હીલચેર બનાવવાનો ઓર્ડર આપી દીધો બનાવી લ્યો રતન ટાટા એના ભાઈબંધ ને આવા ભાઈબંધ ભેળા રાખજો યાર મોભારાના નળિયા વેસાવી નાખે પડખે સડીને આવાને સમજો રાજીનામા દેવાડી દીધો યાર હા મુંજા તને તમ તમારે હાલી જવાય બધે નો હાલી જવાય કોક માથાના ભટકાઈ જાય યાર એટલે સાંભળજો વાત રતન ટાટા ને એનો ભાઈબંધ એમ કે છે કે આવી જા મારી હારે પણ 200 વ્હીલચેર લઈ લે
અને આપણે જવું છે. એ બે ક્યાં આવ્યા? ટૂંકમાં કી વાત કરું, બે આવ્યા જે જગ્યાએ ભરત બાપુ જે આશ્રમ હતો, જે સંસ્થા હતી, ને અપંગ બાળકો હતા, જે કે જેને હાલવાનો પગ ન હોય, કોઈને હાથ ન હોય, અપંગ બાળકોની એક સંસ્થા હતી, ત્યાં રતન ટાટા લઈને આવ્યા. રતન ટાટા આવ્યા, એને જોયું તો બાળકો પગના ઢળણા કરે છે, હાલી શકતા નથી. એ 200 વ્હીલચેર આપી દીધી, ત્યાં વ્હીલચેર આપી દીધી. આર્ટિકલ આખો મેં વાંચ્યો ને, આપને વાત કરું, વ્હીલચેર દઈ દીધી. છોકરા માથે બેસી ગયા, રાજી થવા માંડ્યા. કોઈ દાંત કાઢે હરખના આહુડા પડતા હતા, અપંગ હતા, હાલવાનો ક્યાં વહેતો હતો, કુદરતી ખોટખા પણ હતી, રાજી થઈ ગયા. રતન ટાટા રાજી થઈ ગયો, આહા ભલું કામ થયું. આજ તો આ બધું ફંક્શન પૂરું થયું, બધાને આપી દીધા. પછી રતન ટાટાને હાલવાની વેળા થઈ ત્યારે એક અપંગ બાળક વ્હીલચેર જે હતી એ વ્હીલચેરમાંથી નીચે ઉતરી અને પગ પકડી લીધો રતન ટાટાનો. પગ પકડી અને રતન ટાટાની સામે જોવે છે. આને એમ શું કે હજી ક્યાંક આને લેવું લાગે છે, એટલે કીધું કે માગી લે, બોલ્યો નહીં બાળક કાંઈ, પગના ટહેડા કરતો હતો, પગ પકડી લીધો, મૂક્યો નહીં. આને કંઈક લેવું લાગે છે, એ ક્યાંય આપી દો, માગી લે, તોય ન બોલ્યો. ત્રીજી વાર જ્યાં રતન ટાટા બોલવા જાય ને, ત્યારે એ બાળક એટલું બોલે છે, પગ નહોતા, કડથી નીચે પગ હતા જ ને, બિચારો ક્યાં હાલી શકે. એને ટગર 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 રતન ટાટા સામુ જોઈ ને એટલું કીધું કે રતન ટાટા મારે કંઈ લેવું છે એટલે પગ નથી ચાલ્યા, તમે વ્હીલચેર દેવા માટે આવ્યા, અમે આભાર કહી દીધો, થેન્ક્સ કહી દીધું, પણ પગ એટલા માટે ચાલ્યા છે કે હરગના દરવાજે હામા મળો ને તેથી બીજી વાર આભાર બોલવો છે કે અમારે પગ નથી ને તમે અમને વ્હીલચેર આપી છે. ત્યારે રતન ટાટાની આંખમાંથી આહુડા ભરતા હતા અને એના ભાઈબંધને કીધું કે હવે મને ભરોસો છે કે મને હરગ મળી ગયું. જ્યારે કોઈ ગરીબની આંતડી ઠરે અને એમાંથી જે દુઆ નીકળે છે એ તમને સ્વર્ગ દેખાડે છે યાર. બાકી કવિ પ્રીતમ કહેતા વર્ષો પહેલા કે વિખના વેલે અમૃતનું ફળ ક્યાંય થયું તે જાણ્યું, અને પરને પીડા ઉપજાવીને કોને વૈકુંઠ માણ્યું. પાડોશી ગાડી લેવે ને આપણને સાલું કંઈક થવા માંડે તો કોઈ દી સુખી નહીં થયું યાર. આ હપ્તા એકચ્યુઅલી કેમ ભરશે અને એને ડીપી કેમ ભર્યું હશે અને તમારા બાપના થોડા લઈને ભર્યા છે યાર. મન રાજી રાખો, હપ્તા એને ભરવાના, ડીપી એને ભરવાનું, ગમે એવી ગાડી છોડાવે તમે રાજી રહ્યો યાર. હશે તો કોક દીક પાડોશીનું કાયમ આવશે.